नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनो स्वागत है। हवे विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी अने चैप्टर नंबर छे मित्रों 4 એટલે કે ઉષ્મા અને ભાગ નંબર છે મિત્રો આપણો 3। હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ભાગ 2 ની અંદર એટલે કે તાપમાનનું માપન વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ। એટલે કે તાપમાનનું માપન કયા સાધન વડે કરવામાં આવે છે? તો આપણે એમાં જોયું હતું કે તાપમાનનું માપન ક્લિનિકલ થર્મોમીટર વડે કરવામાં આવે છે। આપણા શરીરનું તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે કરવામાં આવે છે। અને ક્લિનિકલ થર્મોમીટર કેવું હોય છે, એના અંદરના ભાગમાં શું હોય છે, ત્યાર પછી ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ એટલે કે ક્યાંથી ક્યાં સુધીનું એ તાપમાન માપી શકે છે, તો કે ક્લિનિકલ થર્મોમીટર એ 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે। તો આ એની રેન્જ હતી મિત્રો, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું તાપમાન એ માપી શકે છે, એની કેપેસિટી। તો આ માહિતી, ક્લિનિકલ થર્મોમીટર વિશેની માહિતી આપણે અગાઉ ભાગ 2 ની અંદર શીખી ચૂક્યા છીએ। અને હવે આ ભાગ 3 ની અંદર મિત્રો આપણે થર્મોમીટરનું વાંચન, જે ટોપિક નંબર તમને પેજ ઉપર પેજ નંબર 36 ઉપર આપેલો છે, તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે। તો જુઓ મિત્રો, તમે સાથે સાથે પાઠ્યપુસ્તકની અંદર કે થર્મોમીટરનું વાંચન, જુઓ મિત્રો સાથે સાથે પાઠ્યપુસ્તકમાં કે થર્મોમીટરનું વાંચન શરૂ કરીએ, કે ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું। હવે આપણે જોઈએ કે થર્મોમીટરનો જે માપક્રમ છે, તે માપક્રમનું વાંચન કઈ રીતે કરવું તે હવે આપણે જોઈએ। થર્મોમીટર ઉપર અંકન માપન દર્શાવેલું હોય છે, તો એ માપન આપણે કઈ રીતે કરવું એના વિશે હવે જોઈએ। તો સૌ પ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લો। સમજાણું મિત્રો, થર્મોમીટર છે એની અંદર આ રીતે તમને માપન દર્શાવેલું હશે। થર્મોમીટર છે એની અંદર આ રીતે તમને દર્શાવેલું હશે। તો સૌ પ્રથમ એ જોવાનું છે કે બે મોટા જે કાપા છે, કાપા વચ્ચે નાના કાપા કેટલા છે તે તમારે, એટલે કે બંને મોટા કાપાની વચ્ચેનો જે તફાવત છે, તફાવત કેટલો છે તમારે નોંધવાનો છે। વળી તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો એટલે કે નાના અંકન વડે દર્શાવેલા જે નાના ભાગો છે એ કેટલા છે એ તમારે નોંધવાનું છે, તેની પણ નોંધ કરો। હવે ધારો કે બે મોટા અંકનો વચ્ચેનો તફાવત 1 અંશ છે અને બે મોટા અંકનો વચ્ચે કુલ નાના વિભાગોની સંખ્યા 5 હોય, તો હવે જુઓ કે આ બે મોટા વિભાગો વચ્ચે, આ બંને મોટા વિભાગો એ બંને વચ્ચેનો તફાવત કેટલો છે, તો કે 1°C કેટલો છે, 1°C, અને એ બંને વચ્ચે કુલ નાના ભાગ કેટલા છે, તો કે 5 છે, કેટલા છે, 5 ભાગ તમે જોઈ શકો છો, 1, 2, 3, 4 અને 5, બે મોટા ભાગો વચ્ચે એટલે કે બે મોટા કાપા વચ્ચે નાના ભાગો કેટલા છે, 5 છે। તો હવે આને કઈ રીતે માપવું, તો જોઈએ કે નાના વિભાગના મૂલ્યનું વાંચન 1/5 = 0.2°C કરી શકાય। સમજણ, એટલે કે નાના વિભાગનું વાંચન આપણે કરવું હોય તો નાના વિભાગનું વાંચન 1/5 = 0.2°C થાય, એટલે કે આ નાના એક ભાગનું વાંચન કેટલું થાય, તો કે 0.2°C કેટલું થશે, તો કે 0.2°C 0.2°C સમજાણું મિત્રો, 1/5 = કેટલું, તો કે 0.2°C સમજાણું મિત્રો।
કે બે મોટા ભાગો છે એટલે કે બે મોટા કાપા છે એના વચ્ચેનો તફાવત કેટલો છે તો કે 1.7 સેલ્સિયસ. એ બંનેની વચ્ચે કેટલા કુલ ભાગો છે તો કે 5 ભાગો છે. તો 1/5 બરાબર કેટલા આવશે તો કે 0.2 સેલ્સિયસ. સમજાણો મિત્રો, એટલે કે 0.2 સેલ્સિયસ જે માપન છે એ કયા ભાગનું થશે તો કે એક નાના ભાગનું થશે. પાંચ જે ભાગો છે એ 5 ભાગોમાંથી એક ભાગનું માપન કેટલું થશે તો કે 0.2 સેલ્સિયસ થશે. તો આ રીતે આપણે માપન કરી શકીએ છીએ. આગળ જોઈએ તો થર્મોમીટર ને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરી લો. શું કરવાનું છે? હવે જુઓ, થર્મોમીટર ના માપન આપણે કઈ રીતે કરવું એના વિશે તો આપણે અભ્યાસ કરી ચુક્યા. તો હવે તમારે શું કરવાનું છે કે થર્મોમીટર ને જંતુનાશક પ્રવાહી વડે બરાબર સાફ કરો. તો લખીએ, થર્મોમીટર ને જંતુનાશક પ્રવાહી વડે સાફ કરો. હવે તેને તમારા હાથમાં મરકુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા આપો. હવે શું કરવાનું છે? થર્મોમીટર ને તમારે પકડવાનો છે. ક્યાંથી? કયા ભાગ વડે પકડવાનો છે? કે જે ભાગમાં મરકુરી વાળો ભાગ નથી એ ભાગે તમારે થર્મોમીટર ને પકડી અને થોડા તમારે ઝાટકા મારવાના. એ જ કીધું છે આપણને કે તેને તમારા હાથમાં મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી મર્કરી વાળા વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝાટકા આપો. સમજાણો મિત્રો, પકડી અને તમારે હળવેથી થોડાક એને ઝાટકા આપવાના છે. આ ઝાટકાને કારણે થર્મોમીટર ની નળીમાં રહેલ મર્ક્યુરી એટલે કે પારો નીચે ઉતરી જશે. તમે ઝાટકા મારશો એ પારો છે એ નીચે ઉતરી જશે. આ ઝાટકાને લીધે મર્ક્યુરી એટલે કે પારો નીચે ઉતરી જશે. આ ઝાટકાને લીધે મર્ક્યુરી એટલે કે પારો એ નીચે ઉતરી જશે. મર્ક્યુરીના દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસ થી નીચે છે તેની ખાતરી કરો. આ મર્ક્યુરીની જે પારો છે એટલે કે મર્ક્યુરીના દોરાનો જે છેડો છે એ 35 અંશ સેલ્સિયસ થી ક્યાં હોવો જોઈએ? નીચે છે તેની ખાતરી કરો. મર્ક્યુરીનો છેડો એટલે કે દોરાનો, મર્ક્યુરીના દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસ થી નીચે છે તેની ખાતરી કરો. મર્કરીના દોરાનો જે છેડો છે ક્યાં હોવો જોઈએ? તો કે 35 અંશ સેલ્સિયસ થી નીચે હોવો જોઈએ તેની તમે ખાતરી કરો. હવે થર્મોમીટરના મર્કરી વાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભ નીચે રહે તેમ એકાદ મિનિટ રાખો. હવે થર્મોમીટરનો જે મર્કરી વાળો છેડો છે તે મર્કરી વાળા છેડાને તમારા મોંની અંદર મૂકવાનો છે. સમજાણું?
અને મોની અંદર મૂકીને તમારી જીભની છે રહે તેમ 1 મિનિટ સુધી રાખો. થર્મોમીટરના મર્ક્યુરી વાળા થર્મોમીટરના મર્ક્યુરી વાળા છેડાને મોઢામાં મૂકીને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ નીચે રહે તેમ 1 મિનિટ રાખો. હવે આગળ જુઓ કે ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ પરનું તાપમાન વાંચો. ત્યાર પછી શું કરવો? 1 મિનિટ રાખ્યા પછી તેને બહાર કાઢી અને સ્કેલ પરનું તાપમાન વાંચો. ત્યાર પછી એને બહાર કાઢી અને એના સ્કેલ પરનું જે તાપમાન છે એ તમારે નોંધવાનું. હવે તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે તમે નોંધ્યું, બરાબર ને? હવે બહાર કાઢી અને તાપમાન તમે વાંચશો એટલે તમે શું નોંધ કરશો? કે તમારા શરીરનું તાપમાન કેટલું છે એ તમે નોંધ કરી લેશો. હવે માનવ શરીરનું સામાન્ય તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે. ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય. હંમેશા મિત્રો યાદ રાખજો કે માનવ શરીરનું તાપમાન નોર્મલ તાપમાન હંમેશા કેટલું હોય છે? 37 અંશ સેલ્સિયસ હોય છે. યાદ રાખજો મિત્રો. અને તાપમાનને હંમેશા તેના એકમ સાથે જ દર્શાવાય છે. સમજાવો મિત્રો, આ ખાસ નોંધ છે, યાદ રાખજો. માનવ શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ હોય છે અને તાપમાનને હંમેશા તેના એકમ સાથે દર્શાવવામાં આવે છે. તમારે મિત્રો ખાસ નોંધ યાદ રાખવાની છે. તો પહેલીએ તેના શરીરનું તાપમાન માપ્યું, તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ જેટલું ચોક્કસ નથી. એટલે તેને તાપમાન પોતાના શરીરનું માપ્યું તો તેનું તાપમાન 37 અંશ સેલ્સિયસ પરફેક્ટ મળતું નથી. તો ચાલો આપણે તેની ખાતરી કરાવીએ કે તેમાં કઈ ચિંતા કરવા જેવું નથી. તો થોડુંક તાપમાન 37 અંશ સેલ્સિયસ કરતા આગળ અથવા પાછળ મળે તો એમાં કઈ ગભરાવાની જરૂર નથી હોતી. તો મિત્રો આ ભાગની અંદર આપણે ચર્ચા કરી કે થર્મોમીટરનું વાંચન કઈ રીતે કરવું. તો થર્મોમીટર વડે જો આપણા શરીરનું તાપમાન માપવું હોય તો કઈ રીતે માપવું? તો કે થર્મોમીટરને જંતુનાશક પ્રવાહી વડે પહેલા સાફ કરવો પડે. ત્યાર પછી તેને તમારા હાથમાં પકડી અને મર્ક્યુરીના વિરુદ્ધ કેવાને પકડીને હળવેથી એને તમારે ઝાટકા દેવા પડે. ત્યાર પછી આ ઝાટકાને નીચે શું થશે? તો કે મર્ક્યુરી એટલે કે મર્ક્યુરી છે પારો છે એ ધીમે ધીમે નીચે ઉતરી જશે. ત્યાર પછી તો કે મર્ક્યુરીનો દોરાનો છેડો 35 અંશ સેલ્સિયસથી નીચે છે એની તમારે ખાતરી કરવાની. તમારે જોઈ અને કહેવાનું છે એટલે જોવાનું છે કે મર્ક્યુરીના દોરાનો જે છેડો છે એ 35 અંશ સેલ્સિયસ કરતા ક્યાં હોવો જોઈએ? નીચે હોવો જોઈએ. ત્યાર પછી થર્મોમીટરના મર્ક્યુરી વાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભ નીચે રહે તેમ 1 મિનિટ સુધી રાખવાનો છે. ત્યાર પછી તેને બહાર કાઢી અને તમારા શરીરનું તાપમાન તમે માપી શકો છો. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવે કે માનવ શરીરનું જે તાપમાન હોય છે નોર્મલ તાપમાન એ કેટલું હોય છે? 37 અંશ સેલ્સિયસ
હોય છે અને તાપમાનને તેના એકમ સાથે હંમેશા દર્શાવવામાં આવે છે. તો આ ટોપિક છે મિત્રો કે થર્મોપિક્ચરનું વાંચન કઈ રીતે કરવું તે તમારે હોમવર્કની અંદર લખવાનો છે. હવે જે આગળની ચર્ચા છે એ આપણે ભાગ 4 ની અંદર કરીશું. નમસ્કાર.